कोवाट तालुका के भेखड़िया गांव स्थित डेयरी उद्योग मंत्री वैसे पुरुषोत्तम रूपाला की मौजूदगी में आज दिव्य ग्राम महासम्मेलन का आयोजन किया गया। छोटा उदयपुर जिला के कवाट तालुका के भेखड़िया गांव, जहां स्थानिक आदिवासी लोगों के श्रमदान से 21 इतने चेक डैम काफी कम खर्च में बनाए गए हैं। जल क्रांति लाने के साथ आदिवासी प्रजा के लिए देव प्रजा समान देश का सबसे पहला व्यसन मुक्त बने वैसे भेखड़िया गांव की केंद्रीय पशुपालन तथा डेयरी उद्योग मंत्री पुरुषोत्तम रूपाला द्वारा भेखड़िया गाँव स्थित दिव्य ग्राम महासम्मेलन में उपस्थित रहते हुए आज कार्यक्रम का आयोजन किया था, जिसमें भेखड़िया गाँव स्थित राजकोट के जल क्रांति ट्रस्ट तथा अन्य दाताओं के आर्थिक सहयोग और गांव लोगों के श्रमदान से करीबन 21 जितने चेक डैम काफी कम खर्च के साथ बनाए गए हैं। सरकार की कोई भी सहाय के बिना चेक डैम का निर्माण होने के बीच गांव में पीने की और खेती के लिए सिंचाई लक्ष्य सुविधा उपलब्ध कर पा सकी है, जिसमें 100 जितनी काकरेजी गाय का पालन करने के बीच प्राकृतिक कृषि तथा रोजगारी लक्ष्य पशुपालन की सुविधा बनाई गई है, जिसको लेकर आज विशेष कार्यक्रम का आयोजन करने के तहत आज पशुपालन डेयरी उद्योग मंत्री पुरुषोत्तम रूपाला विशेष रूप से उपस्थित रहे थे। नमस्कार, मनसुख भाई सुवागिया, अध्यक्ष जल क्रांति ट्रस्ट राजकोट। आ देश ने जल क्रांति, गीर काकरेज गो क्रांति, गाय आधारित कृषि प्रदान पछी सन 2018 में हूँ मारी फेक्टरी छोड़ी अने आदिवासी गाम भेखड़िया तालुको कवाट छोटा उदयपुर में निवास करो। आईना सैकड़ों प्रश्नों कायमी निवारण साथ सर्वांगी विकासना ध्येय थी जल जमीन जंगल जीव सृष्टि ने जन समाज जतन और विकास की दिव्य ग्राम योजना की अँ एक विचार स्पीरो ने प्रस्थापना थी। एना अंतर्गत जल क्रांति ट्रस्ट आर्थिक सहयोग थी आदिवासी प्रजा श्रमदान थी भेखड़िया में 25 विशाळ चेकडेम तळाव बन्या छे। पर देशना लोकोने केवुं छे के जे सरकारने 2-4 करोड़मां तळाव थाय एवुं एक्झिक्युटिव निवृत्त एंजिनियरे कीधुं के एवा तळाव आदिवासी प्रजाए માત્ર 7-15 લાખમાં બનાવ્યા છે। એ આખા દેશને દુનિયાને પ્રેરક છે। આ ગામને કાકરેજ ગાયનું આદર્શ ગામ બનાવવામાં આવ્યું। ગાંડા બાવળ કાઢીને 50 જાતના દેશી આંબા, 7000 ફળ વૃક્ષો વાવી અને વિકાસ કાર્યો કરવામાં આવ્યા। માનવ ઉત્થાન રૂપે આ આદિવાસી ગામ ભેખડિયા મધ્યપ્રદેશનું જામલી દારૂ તમાકુ ગુટકા હિંસા શરાબ મુક્ત ગામ બન્યા એ ભારત અને વિશ્વની પહેલી ઘટના છે। ત્યારે માનવ એક આ જંગલ અવસ્થામાંથી માનવનું દેવ પ્રજા તરીકેનું પ્રસ્થાન છે। અહીં સંસ્કૃતિનું ઉત્થાન થયું છે, માનવનું ઉત્થાન થયું છે, કૃષિનું ઉત્થાન થયું છે અને ગામડાનો સર્વાંગી વિકાસ છે। પરમાત્માએ બનાવેલી આ સૃષ્ટિને શાશ્વત સુરક્ષિત રાખવી હોય, ભારતની 140 કરોડ પ્રજાને સ્થાનિક રોજગારી આપવી હોય અને ગામડાને ભાંગતા બચાવવા હોય તો એની સર્વશ્રેષ્ઠ યોજના દિવ્ય ગ્રામ યોજના છે, જે આદિવાસીને એકરે 2-5 હજારનું ઉત્પાદન મળતું હતું ત્યાં આજે અમે 1 લાખ રૂપિયા ઉત્પાદન લેતા થયા છીએ એવી આ વિકાસ યોજના સાકાર કરવામાં આવી છે। અસ્તુ, નમસ્કાર। ભેખડિયા મુકામે ભેખડિયા ગામને દિવ્ય ગ્રામ બનાવવાના સંકલ્પ સાથે જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ સુવાગ્યાએ અહીંયા સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો વગેરેનો સહયોગ લઈ ગ્રામજનોમાં જાગૃતિ લાવીને જળરક્ષાના ચેકડેમો અને તળાવો બનાવવાની ઉત્તમ કામગીરી કરેલ હોય એમના આમંત્રણથી અમે અહીંયા આવવાનું નક્કી કરેલ હતું। આ કાર્યક્રમની અંદર અમારા આદિવાસી વિસ્તારના વર્ષો જૂના નેતા રામસિંહભાઈ રાઠવાજી, અમારા સાંસદ બેન ગીતાબેન, અમારા ભાઈ શ્રી અભયસિંહભાઈ, જિલ્લા ભાજપની આખી ટીમ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉષ્માસભર કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળ્યો। અહીંયા આવ્યા પછી જાણ થઈ કે ભેખડિયા ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત ગામ થયું છે, સંપૂર્ણ શાકાહારી ગામ થયું છે। આ જાણીને એક પ્રકારની આનંદની અનુભૂતિ થઈ મને। મનસુખભાઈ સુહાગ્યાએ કરેલા પરિશ્રમે રંગ લાવ્યા હોય એ પ્રકારનું ચિત્રણ અહીંયા થયું। રાજ્ય સરકાર, ભારત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો લાભ લઈને આ ગામને આ કક્ષાએ પહોંચાડવા માટેનો પ્રયાસ જે થયો છે તે પ્રશંસનીય છે। ગામના સરપંચશ્રી અને એની ટીમ ગામની અંદર ખૂબ સજાગતાપૂર્વક કામ કરી રહી છે, એ પણ અભિનંદનને પાત્ર છે। એક પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની કામગીરીનો વ્યાપ વધે તે ઈચ્છનીય છે। ધન્યવાદ।